શ્રી હસ્તશ્વર સ્કૂલ ધોરણ દસ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ ચૌદ ઉર્જાના સ્ત્રોતોમાં સૌર્ય ઉર્જાની વાત કરતા હતા હવે એનામાં આપણે સોલર કુકર જોયું તો કે સોલર કુકર કેવી રીતના કામ કરે છે એવી રીતના જ જેવી રીતના સોલર કુકર કામ કરે છે એવી રીતના જ સોલર વોટર હીટર કામ કરે છે હેના તો સોલર વોટર હીટર હોય કે સોલર કુકર હોય એ બધા કેવી રીતના કાર્ય કરે છે અને ક્યારે કાર્ય કરશે કે જ્યારે સૂર્યની ઉપસ્થિતિ હોય ત્યારે જ જો સૂર્ય ના હોય તો પછી એ લોકો કાર્ય કરી શકે નહીં હવે તમે રાત્રે સોલર કુકરમાં બધું ખાવાનું બનાવીને મૂકો હે ને તો રાત્રે બને નહીં એનામાં કેમકે રાત્રે તો સૂર્ય છે જ નહીં તો એ સમયમાં એટલે રાતના સમયમાં તમે કેવી રીતના પછી સોરી ઉર્જાનો ઉપયોગ કરશો એના માટે આપણી પાસે છે સોલાર સેલ શું છે સોલાર સેલ તો એના વિશે આપણે થોડુંક અભ્યાસ કરીએ દિવસ દરમિયાન ચોક્કસ સમય જ આ ઉપકરણો ઉપયોગી છે તે સરળતાથી જોઈ શકાય છે સૂર્ય ઉર્જાના ઉપયોગની આ મર્યાદા સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સોલાર સેલનો ઉપયોગ કરી દૂર કરી શકાય છે તો સોલાર સેલનો આપણે ઉપયોગ કરીશું આ જે મર્યાદા છે એને દૂર કરવા માટે એક વિશિષ્ટ સેલ તેને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેના ઝીરો પોઈન્ટ પાંચ અને એક વોલ્ટના ક્રમનો વોલ્ટેજ ઉદ્ભવે છે તો કેટલો વોલ્ટેજ ઉત્પન્ન થાય ઝીરો પોઈન્ટ પાંચથી એક વોલ્ટ જેટલું વોલ્ટેજ ઉત્પન્ન થાય છે અને આશય કેટલો ઝીરો પોઈન્ટ સાત વોલ્ટ જેટલી વિદ્યુત પાવર પેદા કરે છે સોલાર સેલ પેનલ તરીકે ઓળખાતી ગોઠવણમાં ખૂબ જ મોટી સંખ્યામાં સોલાર સેલના સંયોજન કરાય છે તો આવા જે સેલ હોય છે આમાં એક સોલાર પ્લેટ હોય છે એ પ્લેટમાં ઘણા મોટી સંખ્યામાં આવા નાના નાના સેલને મૂકવામાં આવે છે જેનાથી વધારે પ્રમાણમાં આપણને વિદ્યુત ઉર્જા મળી શકે મળે હેના વ્યવહારિક ઉપયોગ માટે પૂરતી વીજળી પૂરી પાડે છે સોલાર સેલ સાથે સંકળાયેલ મુખ્ય ફાયદાઓ એ છે કે તેમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી જાળવણીની જરૂર ઓછી છે અને કોઈ પણ કેન્દ્રિત કરતી રચના વગર ઘણું સંતોષજનક કાર્ય કરે છે હવે તમે વિચારો કે તમે જનરેટરથી વીજળી ઉત્પન્ન કરો છો તો હવે શું થશે એ જનરેટર ફરતો ભાગ છે હે પછી એનામાં ઘસારો થશે એમાં મેન્ટેનન્સ જોઈએ પછી તમને એને ઓઇલ ઓઇલ નાખવું પડશે અને તમે દરરોજ એમાં ઓઇલ નાખો સાફ કરો એટલે કેટલી બધી એનામાં જાળવણીની જરૂર છે પરંતુ સોલાર સેલમાં આવું હોતું નથી તમે એકવાર પ્લેટ મૂકી દીધી પાંચ દિવસમાં દસ દિવસમાં એકવાર કપડો મારીને જાઓ કંઈ વાંધો નહીં હે ને તો એટલા માટે સોલાર સેલની ઉપયોગિતા એના લીધે વધી જાય છે કેમ કે એનામાં જાળીની બહુ ઓછી જરૂર હોય છે અન્ય ફાયદાઓ એ છે કે તેને અંતરિયાળ દુર્ગમ અથવા ખૂબ જ ઓછા વસવાટવાળા વિસ્તારોમાં કે જ્યાં પાવર વિતરણ લાઈન ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં પ્રસ્થાપિત કરી શકાય છે તો આનો ઉપયોગ આ પણ છે કે ભાઈ જ્યાં સુધી વીજળી પહોંચી ના શકે તો ત્યાં તમે સોલાર પાવર પ્લાન્ટ લગાવી દો તો ત્યાં વીજળી મળી જશે ને તો આવી રીતના આપણે આ વીજળી પૂરી પાડી શકીએ છીએ હવે સોલાર સેલ બનાવવા માટે ઉપયોગી એવું સિલિકોન કુદરતમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે પરંતુ સોલાર સેલ બનાવવા માટેનું વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન સીમિત માત્રામાં છે તેની બનાવટ માટેની સમગ્ર પ્રક્રિયા હજી ખૂબ ખૂબ જ ખર્ચાળ છે સોલાર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય છે જે તે તેની કિંમતમાં વધારો કરે છે તો ચાંદીનો ઉપયોગ પછી સિલિકોન એમ તો ખૂબ જ વધારે પ્રમાણમાં છે પરંતુ જે વિશિષ્ટ શ્રેણીનો સિલિકોન છે એની માત્રા ઓછી છે તો આના કારણે શું થાય છે કે જે સોલાર પ્લેટ હોય છે એની કિંમત વધી જાય છે તમે નાની સોલાર પ્લેટ લેવા જાઓ તો એ તમને સો બસોની પડશે હેના અને મોટી માત્રામાં લગાડવીએ તો એ લગભગ હજારોમાં આવશે અને તમને હજારોમાં પરંતુ થાય છે શું એનાથી કે એકવાર આ તમે ખર્ચો કરી દો એના પછી તમે જીવન જિંદગીભર પછી તમને ખર્ચાની જરૂર ના પડે એનામાં હે એટલે એકવાર તમને થોડુંક ખર્ચો કરવો પડશે આટલું હોય છે આનામાં બસ તો સોલાર પેનલ તૈયાર કરવા માં જે ચાંદી થાય છે એનાથી પણ એની કિંમત વધી જાય છે ઓછી કિંમત અને ઓછી કાર્યક્ષમતા હોવા છતાં ઘણા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રયોગોનો તેનો ઉપયોગ થાય છે કૃત્રિમ સેટેલાઇટ માર્સ ઓર્બિટરો જેવા અવકાશી સાધનોમાં ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે સોલાર સેલનો ઉપયોગ થાય છે અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો વાયરલેસ ટ્રાન્સમિશન ટીવી રિલે સ્ટેશન માટે સોલાર સેલ પેનલોનો ઉપયોગ થાય છે ટ્રાફિક સિગ્નલ કેલ્ક્યુલેટર અને ઘણા રમકડાઓમાં સોલાર સેલનો ઉપયોગ થાય છે હવે જ્યારે તમે કેલ્ક્યુલેટર વાપરતા હોય તમે જોયું હશે કે ઉપર એક બ્લેક કલરની પટ્ટી જેવું આવે છે હેરા તો એ બ્લેક કલરની પટ્ટી છેની હોય છે કાચ જેવું તમને દેખાશે તો એ બ્લેક કલરની પટ્ટી સોલાર સેલ છે નાની આવે છે એક મોટી સ્ક્રીન આવે એના નીચે એક નાની બ્લેક કલરની પટ્ટી આવે તો એ બ્લેક કલરની પટ્ટી છે સોલાર સેલની છે એટલે એ ચાર્જ કરે છે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ ઢળતી છત પર સોલાર સેલ પેનલોને લગાડવામાં આવે છે જેથી તેની પર વધુ સૌર્ય ઉર્જા થાય જો કે સોલાર સેલની ઊંચી કિંમતને કારણે તેનો ઘરેલું વપરાશ હજુ સીમિત છે વધારે ઘરમાં ઉપયોગ થતું નથી હવે આપણે ચર્ચા કરીએ સમુદ્રમાંથી ઉર્જા કેવી રીતના આપણે મેળવી શકાય તો સમુદ્રમાંથી જે ઉર્જા મેળવાય છે એનર્જી ફ્રોમ ધ સી એનામાં આપણે આજે ટાઈડલ એનર્જી એટલે કે ભરતી ઉર્જાની ચર્ચા કરીશું ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રના જળ સ્તરોમાં ઉતાર અને ચડાવ આવે છે તો ચંદ્ર શું કરે છે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ છે તો ચંદ્ર પૃથ્વીના જેટલા પણ પદાર્થો છે એનામાં પણ ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એટલા માટે ચંદ્ર જે પાણી છે કેમ કે સિત્તેર ટકા પાણી છે આપણા પૃથ્વી પર તો એના ઉપર પણ એ ગુરુત્વાકર્ષણ બળ લગાડશે તેનાથી થાય છે શું કે જે દરિયાનો કેમ કે સિત્તેર ટકા પાણી એસી ટકા પાણી ક્યાં છે એ દરિયામાં છે તો એ દરિયાનો જે અસ્તર છે એ ઉપર આવી જાય છે ગુરુત્વાકર્ષણ બળના કારણે જો તમે સમુદ્રની નજીક રહેતા હો અથવા સમુદ્રની નજીકના સ્થળે ગયા હો તો દિવસ દરમિયાન સમુદ્રની સપાટીમાં કેવા ફેરફારો થાય છે તેનું અવલોકન કરો આ ઘટનાને ભરતી અને ઓટ કહે છે એટલે પાણી જમીન તરફ આવે પછી પાણી પાછો દરિયામાં જાય પાછો જમીન તરફ આવે પાછો દરિયામાં જાય તો આવી જે પ્રક્રિયા ચાલતી હોય છે તમે લહેરો જોઈ હશે તો આપણે એને ભરતી અને ઓટ કહીશું સમુદ્રની સપાટીનો તફાવત આપણને ભરતી ઉર્જા આપે છે સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બાંધીને ભરતી ઉર્જાનું ઉપયોગી રૂપાંતરણ કરી શકાય છે ડેમ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઈન ગોઠવીને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે તે તમે જાણો જાતે જ વિચારી શકો છો હે ને બહુ ઓછી જગ્યાએ પાણી આવા સ્તરોમાં આવે છે એટલે ત્યાં ખૂબ જ ઓછી જગ્યાએ ભરતી ઉર્જા આપણને મળી આવે છે એટલે કંઈ વધારે પ્રમાણમાં આપણે સમુદ્રમાંથી ઉર્જા મેળવી શકતા નથી હવે એના નેક્સ્ટ વિડીયોમાં આપણે તરંગ ઉર્જાની વાત કરીશું થેન્ક યુ